રાજસ્થાનના મહિલા મંત્રી દ્વારા સાબરકાંઠા મહિલા કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા હાથ ધરાયેલા પ્રયાસ અંતર્ગત હિંમતનગરના કોંગ્રેસ કાર્યાલય ખાતે તારીખ 15/6/2012 ના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પાર્ટી તરફથી કોંગ્રેસના દરેક મોરચાને મજબૂત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. હિંમતનગરના કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના મહામંત્રી અને રાજસ્થાન સરકારના સંસદીય સચિવ અને રાજ્ય કક્ષા મંત્રી જાહેદા ખાને મહિલાઓને સંગઠન મજબૂત કરી વધુને વધુ મહિલાઓ ચૂંટણી સમયે બૂથ ઉપર ઊભા રહી કોંગ્રેસ તરફી મતદાન થાય તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિર્મલાબેન પંચાલ, પ્રદેશ મંત્રી સ્વાતિબેન, જ્યોતિબેન દવે, રંજનબેન, લતાબેન તથા તાલુકા પ્રમુખ જસોદાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન સરકારના રાજ્યકક્ષા મંત્રી જાહેદા ખાનને સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની મહિલા સંગઠનની જવાબદારી સોંપવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ચુનીભાઈ જોશી, વિરોધ પક્ષના નેતા ઇસાક શેખ, જગદીશભાઈ જયસ્વાલ, ફારૂક ખણુસિયા, યુસુફ પઠાણ તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે જ્યોત્સના સોલંકી, સિટી ન્યૂઝ, હિંમતનગર.